અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે વિપક્ષના ઉપનેતા દ્વારા ફેસબુકમાં કેટલાક વિવાદાસ્પદ આક્ષેપ કરી બદનક્ષી કરવાના ઈરાદે પોસ્ટ મૂકી હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 1 એપ્રિલના રોજ ફેસબુકમાં કેટલાક વિવાદાસ્પદ આક્ષેપ કરી બદનક્ષી કરવાના ઈરાદે પોસ્ટ મૂકી હોવાનો આરોપ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યો છે. સરકારની મુદ્રા લોન અંતર્ગત પાલિકા કચેરી ખાતે CACC સેન્ટર કર્મચારી મિત્ર 1500 રૂપિયા ઉઘરાવતા વિવાદ સર્જાયો હતો. અંકલેશ્વર પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ દ્વારા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા વિરુદ્ધ શહેર પોલીસ મથકે ફેસબુક પર કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીને લઈ IT એક્ટ મુજબ ફરિયાદ કરી છે. ગત 1 એપ્રિલના રોજ ફેસબુક પર અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખની રહેમનજર હેઠળ ગરીબ આદિવાસીઓ સાથે છેતરપિંડી 1500 રૂપિયા એક વ્યક્તિ દીઠ લોનના નામે પડાવવામાં આવ્યા. બીજી પોસ્ટ ભાજપ શાસિત અંકલેશ્વર નગરપાલિકાનું મુદ્રા લોન કૌભાંડ જેવી ટિપ્પણી કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં મુદ્રા લોન આપવા બહાને ગરીબો પાસેથી 1500 રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જે મુદ્દે પાલિકા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને તપાસ સોંપી હતી અને ત્યારબાદ તપાસ બાદ અંતે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. કે પ્રમુખશ્રીના રહેમ હેઠળ મુદ્રા લોનના નામે 1500 રૂપિયાનું દરેક વ્યક્તિ દીઠ લેવામાં આવે છે, તો જે વિષયની એમને પણ માહિતી નથી ને મને પણ માહિતી નથી. અસલમાં વાત એવી હતી કે ઉપર બેસાડાતા આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ માટે કલેક્ટર ઓફિસમાંથી જે વ્યક્તિને મોકલેલા તે ભાઈને બેસાડ્યા હતા અને એની પરવાનગી આપી હતી CO એ, કેમ કે કલેક્ટરનો જે લેટર આવે છે તે આવે છે CO ની ઉપર, એટલે CO એ એમને પરવાનગી આપી હતી. એ વિશે અમને કંઈ માહિતી નથી કે ઉપર મુદ્રા લોનવાળું બેઠા છે કે કોણ બેઠું છે, પણ જ્યારે આ ન્યૂઝ સાંભળ્યું ને અમે તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે આના વિશે મને કશીક જાણ હતી જ નહીં. તે છતાં એમને સોશિયલ મીડિયા પર મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે અને મારા માન સન્માનને ઠેસ પહોંચાડી છે, એટલા માટે મેં પોલીસ ફરિયાદ કરી હતી કે આની ઉપર આ સોશિયલ મીડિયાનો એમને દુરુપયોગ કર્યો છે, જેમાં એમને મને ખોટી રીતે બદનામ કરવાની અને ખોટી રાજનીતિ રમવાની કોશિશ કરી છે, સસ્તી પ્રસિદ્ધિ માટે કોશિશ કરી છે ને અવારનવાર એ આવા કૃત્ય કર્યા જ કરે છે. અગર એમની પાસે કોઈ સબૂત હતું તેમને સબૂત આપવું જોઈતું હતું જેમાં મારું નામ આવી શકે, પણ મારો આમાં કશાકમાં લેવા દેવા જ નથી. તે એમને કયા પાયા વિહોણી એમને આ વાત કેવી રીતે કરી છે. ને બીજી વસ્તુ એમને હું એ કહેવા માંગીશ કે અગર એમની પાસે કોઈ સબૂત હોય તે લાવીને બતાવે કે જેમાં મારો ઇન્વોલ્વમેન્ટ છે, તો અગર એ વાત સાચી નીકળે તો હું રાજીનામું આપવા તૈયાર છું, પણ અગર સબૂત ના હોય તો કોઈની પ્રતિષ્ઠાને એ પણ શહેરના પ્રથમ નાગરિકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો હક એમને નથી ને લોકોને ગુમરાહ કરવાનો હક નથી.